મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એલ બાય એટ રાઈટ સો બેઝિકલી એમપી ઇઝ ઇક્વલ ટુ કોલેપ્સ લોડ મલ્ટિપ્લાય બાય એલ ડિવાઇડ બાય એઇટ સો ક્યાં કોલેપ્સ લોડને તમે કરતા બનાવો તો શું આવશે એટ એમ પી બાય એલ આ થઈ ગયો તમારો સ્ટેટિક મેથડથી તમારો કોલેબ્સ લોડનો આન્સર સેકન્ડ મેથડ ઇઝ કાયનામેટિક મેથડ

નવ પ્લાસ્ટિક મોમેન્ટ ક્યાં જનરેટ થશે તો ઓબ્વિયસલી સેન્ટરમાં થશે કારણ કે સિમ્પલી સપોર્ટેડ છે તો એટ ધ એન્ડ ઉપર તો મોમેન્ટ જનરેટ થશે નહીં આ પોઈન્ટ પર થશે જનરેટ એટલે અહીંયા લખી દઉં છું એમપી એમપી રાઈટ રાઇટ અહીંયા એંગલ સેમ આવશે વાય બીકોઝ ડિસ્ટન્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિવાઇડેડ ઇન્ટુ ઇક્વલ ઇક્વલ ડિસ્ટન્સ રાઇટ સો આ શું આવશે સમિશન ઓફ ધીસ એંગલ ધીસ એંગલ ઇટ મીન્સ ચીટા પ્લસ ચીટા ટુ ઠીટા હવે આ ડિસ્ટન્સ કેટલું આવશે તો મેં તમને કીધું હતું ડિસ્ટન્સ મલ્ટિપ્લાય બાય ઇટ્સ એંગલ સો એલ બાય ટુ ઠીટા રાઇટ તમારો લોડ કેટલો આવશે એલ બાય ટુ થીટા ના હવે સ્ટાર્ટ કરીએ કાયનામેટિક મેથડ સો વેન એર વી ટોકિંગ અબાઉટ ધ કાયનામેટિક મેથડ ઇન અ સ્પેસિફિકલી કેસ ઓફ યુડીએલ રાઈટ સો યુડીએલ મીન્સ ધ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ મલ્ટિપ્લાય બાય ડિસ્ટન્સ ડિવાઇડ બાય ટુ તો આપણને ખબર છે આપણો જે લોડ આવ્યો છે કેટલો આવ્યો છે તો અહીંયા હું લખી શકું કે એક્સટર્નલ વર્ક ડન ફર્સ્ટ આપણે લઈશું એક્સટર્નલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ લોડ મલ્ટિપ્લાય બાય રાઇટ તો આપણો લોડનો આપણને ખબર છે કેટલો આવે છે એલ બાય ટુ ઠીટા મલ્ટિપ્લાય વન હાફ કેમ કાંઈ કે યુડીએલ છે એટલે મલ્ટિપ્લાય બાય શું કરશું વન હાફ મલ્ટિપ્લાય બાયનો લોડ લાગે છે ડબલ્યુ સી એક્સટર્નલ લોડ તો આનો આન્સર શું આવશે ડબલ્યુ સી એલ ઠીટા ડિવાઇડ બાય ફોર આ તમારું એક્સટર્નલ વર્ગન થઈ ગયું ઇન્ટરનલ વર્ગદંડ શું આવશે તમારું કે પ્લાસ્ટિક મુવમેન્ટ જનરેટ થાય છે રાઈટ ક્યાં જનરેટ થાય છે તો કે અહીંયા રાઇટ પ્લાસ્ટિક મુવમેન્ટ મલ્ટિપ્લાય બાય ઇટ્સ રોટેશન તો એમપી મલ્ટિપ્લાય બાય ટુ ઠીટા એમપી ટુ ઠીટા તો આપણને બે વસ્તુ મળી ગઈ કઈ કઈ એક્સટર્નલ વર્કડંટ ઇન્ટરનલ વર્કડન તો આપણે બંનેને કમ્પેર કરીશું ઇન્ટર્નલ ઇઝ ઇક્વલ ટુ તો શું મળશે એટ એમ બાય એલ ડીવાઈડ બાય આ સોરી ઇઝ ઇક્વલ ટુ એમપી ટુ સો ઓકે સી ડબલ્યુ સી ઓકે સોરી એટ એમ પી બાય એલ નહોતો આપણો છે ડબલ્યુ સી એલ ઠીટા બાય ફોર રાઈટ અહીંયા ડબલ્યુ ને આપણે કરતાં બનાવીએ તો શું થાય સામે જતો રહેશે ફોર મલ્ટિપ્લાય બાય એમપી મલ્ટિપ્લાય બાય ટુ ઠીટા ડિવાઈડ બાય એલ ઇન્ટુ ઠીટા રાઇટ ઠીટા ઠીટા જતા રહેશે ચાર દુ આઠ તો ડબલ્યુ સી ઇઝ ઇક્વલ ટુ એટ એમ બાય એલ આ થયો કાયનામેટિક મેથડથી આન્સર તો આ આન્સર અને આ આન્સર તમારો સેમ આવ્યો જ્યારે તમારું કહેવાય ને કે જ્યારે ડિસ્ટન્સ જે આપેલું હોય એલ ટોટલ એલ ડિસ્ટન્સ આપ્યું હોય તમને ખ્યાલ આવી જાય કે એને એલ બાય ટુ એલ બાય ટુમાં ડિવાઈડ કરે તો તમારો આન્સર ફટાફટ એક સિમ્પલી ચાર પાંચ સ્ટેપમાં આવી જશે પણ જ્યારે તમારું ડિસ્ટન્સ અલગ અલગ આપ્યું હોય એ અડધું આપ્યું હોય અડધું બી આપ્યું હોય ત્યારે તમારે રોટેશનમાં બી ચેન્જ થાય ઠીટા પ્લસ ઠીટાવન પાછું એને એકબીજાના ફોર્મમાં ફેરવવું પડે અને આન્સર થોડા ક્રિટિકલ થાય અને થોડું હાર્ડ પડી જાય તમને શોધવામાં રાઈટ તો આપણે થર્ડ એક્ઝામ્પલ લઈ લઈએ થોડો હાર્ડ છે જોઈ લઈએ આપણે લઈશું પ્રોપ કેન્ટી લિવર વિથ એસેન્ટ્રિક પોઈન્ટ લોડ આ થયો તમારો પ્રોપ કેન્ટી લિવર બી પણ અહીંયા શું આપ્યું છે એસેન્ટ્રિક પોઈન્ટ લોડ એટલે સપોઝ એસેન્ટ્રિક એટલે અમુકમાં એ આપ્યું હશે સપોઝ આ એ આપેલું છે અને આ બી ડિસ્ટન્સ આપેલું છે અહીંયા છે આ એ આ બી અને ટોટલ ડિસ્ટન્સ એલ રાઈટ સો ફર્સ્ટ આપણે કઈ મેથડથી ફાઇન્ડ કરીશું સ્ટેટિક મેથડ અને સેકન્ડ આપણે કાયનામેટિક મેથડથી ફાઇન કરીશું રાઈટ તો સ્ટેટિક મેથડ માટે અહીંયા ડાયાગ્રામ ડ્રો કરવો પડશે હવે ડાયાગ્રામ કેવું આવશે પ્રોપ કેન્ડિલિવર જે છે તો એનો મતલબ એ તમે અત્યારે આ જે સેન્ટ્રલ લોડ છે એ ભૂલી જાઓ ખાલી પ્રોપ કેન્ડિલીવર માટે વાત કરીએ તો અહીંયા સિમ્પલી સપોર્ટેડ છે તો અહીંયા ઝીરો આવશે તમારો અને અહીંયા તમારો આવશે રાઈટ ઓકે આ રીતે તમારો પ્રોપ કેન્ડિલેવરનો આવશે જ્યારે આની વાત કરો અહીંયા પ્લાસ્ટિક મોમેન્ટ એમપી જનરેટ થશે રાઈટ હવે જ્યારે આ સેન્ટ્રલ લોડની વાત કરો તો એનો લોડ અહીંયા આવી રીતે આવશે રાઈટ હવે અહીંયા તમને એક વસ્તુ ખબર છે કે આ જે છે બરાબર એ તમારો એમપી થાય છે તો એની સામેની સામે આટલો જે ભાગ છે એ સેમ જ છે મતલબ શું થશે આટલો પાર્ટ જે છે એ તમારો કેવો થશે સેમ એમ હવે આ પાર્ટ કેટલો રહેશે તો કે આ પાર્ટ જે છે આ ડિસ્ટન્સ એની નજીકનો જે એંગલ હશે એટલે કે આ ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટોટલ ડિસ્ટન્સ ઇન્ટુ એલ એટલે આ થશે તમારો બી ઇન્ટુ ડિસ્ટન્સ એમ પી ડિવાઈડ બાય એલ આટલું ડિસ્ટન્સ રાઈટ તમારું આખું તો તમને ખબર જ છે કેટલું થશે ટોટલ ડબલ્યુ મલ્ટિપ્લાય બાય એ બી ડિવાઈડ બાય એલ ખ્યાલ આવ્યો શું સ્ટ્રેટિક મેથડથી યુઝ કરીએ તો આપણને શું મળશે અહીંયા આપણને અલગ અલગ આપણે એમપી આપેલા છે કેમ કાંઈ કે અહીંયા એ અને બી અત્યાર સુધી આપણે શું થતું હતું હતું બેઝિકલી એક સિમ્પલ આપી દેતા હતા બીમ પણ અહીંયા બે ભેગા આપ્યા છે પ્રોક કેન્ડિલિવર અને કોન્સન્ટ્રેટ લોડ બંને આપેલા છે રાઇટ તો તમારા સ્ટ્રેટિક મેથડમાં પહેલાં શું લખશો તમે તમારું ડબલ્યુ એ બાય છે એલ છે લખશો ડબલ્યુ સી એ બાય એલ ઇઝ ઇક્વલ ટુ હવે એમપીની વાત કરીએ લોડ ઇઝ ટુ મોમેન્ટ તો અહીંયા મોમેન્ટની વાત કરીએ તો અહીંયા શું આવશે એમપી પ્લસ એમપી ઇન્ટુ બી બાય એલ તો અહીંયા આવશે એમ પી પ્લસ એમ બી બાય એલ તો અહીંયા તમારો આન્સર અહીંયા મળશે એમપી કોમન કાઢો તો તમને શું અહીંયા મળશે એલ પ્લસ બી ડિવાઈડ બાય એલ રાઈટ તો તમારો ફાઇનલી ડબલ્યુ સીને કરતા બનાવો તો તમારો આન્સર શું થશે એમ પી એલ પ્લસ બી ડિવાઈડ બાય એ બી રાઈટ તમારા કોલેપ્સ લોડનો જ આન્સર થવો છે રાઈટ શું સિમ્પલ છે કંઈ અઘરા જેવું છે નહીં બરાબર હવે સેકન્ડ છે આપણું કાયનામેટિક મેથડ શું કાયનામેટિક મેથડમાં ડાયગ્રામ કેવો હશે રાઇટ તો આ લોડ જ્યાં હોય ત્યાં તમારું ડિફ્લેક્શન થશે તો અહીંયા લોડ અહીંયા છે રાઈટ તો અહીંયા ક્યાંક તમારો આવશે ડિફ્લેક્શન પોઈન્ટ તો અહીંયા હવે અહીંયા ડિસ્ટન્સ અલગ અલગ છે રાઈટ તો એંગલ બી અલગ અલગ હશે તો અહીંયા નામ આપ્યાનું ઠીટા અહીંયા આપ્યાનું ઠીટા વન અને અહીંયા લોડ લોડ મેં તમને કીધું ડિસ્ટન્સ કયું લેવાનું ઓલવેઝ કે જે મેક્સિમમ હોય અહીંયા મેક્સિમમ ડિસ્ટન્સ કયું છે તો કે એ તો આ શું આવશે તમારો એ ઠીટા સિમ્પલ हम हाँ अ प्लास्टिक मोमेंट क्या लगते तो कि लोड लागत है त्याया एमपी हम लखी दूसरे एमपी बीजू अँ फिक्स बीम से तो अँ भी शू लगते प्लास्टिक मोमेंट फ्री हो लगे याद रखो तो आ ठीठा से आ ठीठा वन से राइट ઓકે સો આ શું થશે તમારું ઠીટા પ્લસ ઠીટા વન અહીંયા આપણે પેલું ઇક્વેશન લગાવી દઈએ ડિસ્ટન્સ ઇન્ટુ એંગલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઇન્ટુ એંગલ ઠીટા વનને કરતાં બને તો શું આવશે તમારો એ ઠીટા ડિવાઈડ બાય બી સિમ્પલ ફર્સ્ટ ઓફ ઓલ તમારું એક્સટર્નલ વર્કડન કેટલું આવશે સિમ્પલ છે કે આ તમારો લોડ છે ડબલ્યુ સી મલ્ટિપ્લાય બાય એનું નીચે કેટલું આવશે એ ઠીટા તો ડબલ્યુ સી એ ઇન્ટુ ઠીટા પતી ગયો આ એક સિમ્પલ એક્સટર્નલ વર્ક નું હતું નાવ વોટ ઇઝ ઇન્ટર્નલ વર્ક ડન સો ઇન્ટર્નલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઇનટુ ઈટ્સ રોટેશન તો ફર્સ્ટ આપણે લઈયા આ મોમેન્ટ તો શું છે અહીંયા MP * θ પ્લસ આ મોમેન્ટ આવશે MP * θ + θ 1 હવે જે θ 1 છે અહીં આપણે એનું ક્લાસિફિકેશન કરવા કિસું MP હવે θ 1 ની જગ્યાએ શું મૂકીશું આપણે a θ

તમે કન્સિડર કરો કોમન કાઢો તો તમને શું મળશે એલ મળશે સો અહીંયા મેં ટુ એમપી છે એ અહીંયા અલગ કરી નાખ્યા છે પણ તમે એટ ધ એન્ડ તમે ફાઇન કરશો તો તમને શું મળશે એમપી ઠીટા એમપી ઠીટા અહીંયા કોમન કાર્ડ નાખો એમપી ઠીટા એમપી ઠીટા રાઇટ તો તમારે અંદર શું હશે ઓકે તો અંદર તમારું હશે અહીંયા બી જે છે

ઓકે આ આપણે શું કરું સિમ્પલી ઇન્ટરનલ વર્કડન ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ વર્ક કરી નાખ્યું રાઇટ તો ઇન્ટરનલ વર્કડાન તમારું ડબ્લ્યુ સી એ થીટા તો અહીંયા સામે હું ડબલ્યુ સી એ ઠીટા બરાબર તો ઠીટા ઠીઠા જતા રહેશે રાઈટ અહીંયા એ જે સાહેબ નીચે આવી જશે તો એમપી ડિવાઈડ બાય એ બી એલ પ્લસ બી રાઈટ તો તમારો આ આન્સર અને આ આન્સર સેમ થઈ ગયો ઓકે સો એક્ઝામ્પલ ઇઝ વેરી સિમ્પલ જો તમને આમાં કંઈ બી ડાઉટ લાગતો હોય તો તમે મને